आदिवासी सेना द्वारा पार तापी रिवर लिंक ना प्रोजेक्ट नो विरोध तेमज जंगल जमीन ना मुद्दे वासदा तालुका ना डोलडा गाम नी विशाल रेली काढ़ी वासदा तालुका पंचायत कचेरी पहुंचे ने मामलतदार तेमज प्रांत ने आवेदन पत्र सुपरत करवामां आव्युं हतुं। आदिवासी सेनाए सरकार ना रिवर लिंक प्रोजेक्ट थी आदिवासी ना हित नु नुकसान थशे तेवी रजूआत करी हती। आवेदन पत्र आप्या बाद उपसल गामना पटेल फळियामां योजायेली जाहेर सभामां मोटी संख्यामां आदिवासी समाजना लोको उपस्थित रह्या हता। ज्यारे आ कार्यक्रममां आदिवासी सेनाना राष्ट्रीय प्रमुख डॉक्टर पंकज पटेल तथा प्रदेश मंत्री भीखुभाई पटेल अने वलसाड तालुका प्रमुख गणेशभाई राठोड अने गणदेवीना मोहनभाई पटेल सहितना अग्रणीओ उपस्थित रह्या हता। આજે બે વર્ષ બાદ આદિવાસી સેનાની રેલી કાઢી આજના કયા મુદ્દા પર તમે આવેદનપત્ર આપવા આવ્યા છો એ બાબતે તમે માહિતી આપો? બધા જાણે જ છે તેમ હાલે જે કોરોનાનો કોવિડ-19નો પિરિયડ ગયો એટલે આદિવાસી સેનાએ કોઈના પણ જીવને જોખમ નહીં ઉપજે એટલા માટે રેલી નહોતી કાઢી, પણ બે વર્ષ બાદ આજે જ્યારે વાંસદા તાલુકા આદિવાસી સેના દ્વારા આયોજિત આદિવાસી સેનાની રેલી કાઢી છે તેમાં મુખ્ય મુદ્દો જે સળગતો પ્રશ્ન છે કે જે આદિવાસીનો અસ્તિત્વનો પ્રશ્ન છે, ડેમનો પ્રશ્ન છે, તેને લઈને આજે રેલી કાઢી છે અને વર્ષોથી જંગલની જમીન નથી મળી આદિવાસીઓને, તેના તે મુદ્દાને પણ લઈને આજે અમે અહીંયા આવ્યા છીએ અને જે જમીન વિહોણા આદિવાસીઓ છે એ લોકોને સરકારશ્રીના નિયમો અનુસાર જમીન મળવાપાત્ર હોય છે તેની પણ માંગણી કરી છે અને અમુક વિભાગોમાં આપણે જોયું છે કે સરકારી અધિકારીઓ એ લોકો આદિવાસીઓને માણસોમાં નથી ગણતા, તો તે બાબતે રજૂઆત કરવા આવે છે કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે ત્યારે હવે આદિવાસીઓને આ દેશના મૂળ માલિકોને હવે પછી પણ માણસમાં ગણવાનું ચાલુ કરે અને ખોટી રીતે હેરાનગતિ નહીં કરે એ મુદ્દાએ અમે આજે આવ્યા છીએ। સરકાર એક તરફ મહિલા સુરક્ષાની વાત કરે છે ત્યારે આદિવાસી વિસ્તારની અંદર જો બહેનો ઉપર જ્યારે અત્યાચાર ને હુમલાઓ થતા હોય તો એ બાબતે શું કહેશો? એ બાબતે એટલું જ કહેવાનું કે વાંસદા તાલુકામાં અત્યારે મોબ લિંચિંગનો કિસ્સો બન્યો અને એકલી રહેતી આદિવાસી બાઈ પર જે હુમલો કરવામાં આવ્યો અને એની સામે આજે પણ આપણે રેલીની શરૂઆતમાં જોયું કે એકદમ ગુંડા તત્વો જ્યારે પરવાનગી લઈને આપણે આટલે આવેલા હોઈએ અને તે સંજોગોમાં પણ કંઈક ખોટી દાદાગીરી કરે ત્યારે એમની જોડે પોલીસની મિલીભગત હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। એટલે અમારી વિનંતી છે કે જ્યારે અમને ડીજીપી સાહેબે આઈજી સાહેબે આટલો ફૂલ સપોર્ટ આપ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્રએ પણ વિચારવું જોઈએ અને હવે પછી જાતિવાદને હટાવીને પીએસઆઈ વાઘેલા જેવા પીએસઆઈ લોકોએ પણ આદિવાસીઓને માણસમાં ગણવાનું ચાલુ કરવું જોઈએ અને ખોટી રીતે હેરાનગતિ નહીં થવી જોઈએ એ મુદ્દો લઈને આવ્યા છે। આ આદિવાસીના જે તમામ સભ્યો તાલુકાઓમાંથી જે આવ્યા છે તો એ બાબતે તમે શું સંદેશો આપશો? આ બધા આદિવાસી સેનાના તમામ સભ્યોને સંદેશો છે કે આપણી આદિવાસી સેનાનું સંગઠન દિવસે ને દિવસે વધુ ને વધુ મજબૂત થાય એ માટે આપણે પ્રયત્ન કરીએ અને હવે પછી આપણે કપરાડા વલસાડ ડાંગ દરેક જગ્યાએ આપણે રેલી અને સભાઓનું આયોજન કરી રહ્યા છીએ।